હેલો ફ્રેન્ડ્સ કેમ છો મજામાં ને આપણે ઘણા દિવસ પછી મળ્યા સાચી વાત ને હા તમે અત્યાર સુધી વિડીયો જોયા મજા આવી પીડીએફ ટીચરે આપી તે તમે નોટમાં લખી બરાબર હવે આપણું કયું વેકેશન આવશે તમને ખબર છે શું દિવાળીનું વેકેશન સાચી વાત છે પણ દિવાળીના વેકેશન પહેલા આપણી એક પરીક્ષા આવશે તે પરીક્ષામાં આપણે સારી રીતે લખી શકીએ તેના માટે આપણે પહેલા પુનરાવર્તન માટે પેપર લખવાના છે બરાબર એટલે તમને પરીક્ષામાં સરસ રીતે તમે જાતે લખી શકો તો એ પુનરાવર્તનના પેપરનું હું તમને સોલ્યુશન કરીને સમજાવવાની છું તેના જવાબો હું તમને થોડાક કહીશ અને થોડાક તમારે તમારી જાતે વિચારીને કહેવાના છે તો જોઈએ આપણે પેપર નું સોલ્યુશન તો ફ્રેન્ડ્સ હવે આપણે જોઈએ ગણિત નું સોલ્યુશન બરાબર પહેલો પ્રશ્ન છે કે ઉપર પાસે ખરું અને નીચે પાસે ખોટું કરો અહીં ચિત્ર છે ઝાડ ઝાડની ઉપર એક પક્ષી બેઠું છે અને નીચે એક છોકરો ઉભેલો છે બરાબર તો ઉપર પાસે આપણે શું કરવાનું છે ખરું તો પક્ષી ક્યાં છે ઉપર તો આપણે આ ખાનામાં ખરું કરવાનું અને છોકરો ક્યાં છે નીચે તો નીચે પાસે શું કરવાનું છે ખોટું તો આ ખાનામાં આપણે શું કરીશું ખોટું હવે નજીક પાસે ખરું અને દૂર પાસે ખોટું કરો અહીં એક હિંચકો છે એક છોકરો હિંચકાની પાસે છે એટલે કે નજીક છે અને એક છોકરો હિંચકાની દૂર છે તો નજીક પાસે ખરું અને દૂર પાસે ખોટું તેવી જ રીતે નાની વસ્તુ પાસે ખરું અને મોટી વસ્તુ પાસે ખોટું બે પાન આપેલા છે એક નાનું છે અને એક મોટું છે તમારે જાતે જોવાનું છે કે આમાં નાનું કયું છે અને મોટું કયું છે બરાબર નાના પાસે ખરું કરવાનું છે અને મોટા પાસે ખોટું કરવાનું છે હવે અહીં જુઓ ઉભેલો છે અને ઘરની બહાર શું છે ઝાડ તો અંદરની વસ્તુ પાસે શું કરીશું ખરું તો છોકરો અંદર છે ને તો આ ખાનામાં ખરું અને ઝાડ ક્યાં છે બહાર તો ઝાડ પાસે ખોટું બરાબર હવે ગબડતી વસ્તુ પાસે ખરું અને સરકતી વસ્તુ પાસે ખોટું કરો તો આ બોક્સ છે તો બોક્સ સરકે કે ગબડે સરકે તો એની પાસે આપણે ખોટું કરીશું અને આ શું છે પેન્સિલ તો પેન્સિલ ગબડે બરાબર ને તો પેન્સિલ પાસે ખારું કરીશું હવે અહીં અંક મુજબ ગોળ મીંડા આપેલા છે તેમાં રંગ પૂરવાનો છે આ કેટલા છે ચાર તો ચાર મીંડા ગણવાના એક બે ત્રણ ચાર તો તમારો મનપસંદ રંગ તમારે આ ચાર મીંડામાં પૂરવાનો છે તેવી રીતે આ કેટલા છે સાત તો અહીં કેટલા મીંડામાં રંગ પૂરશું આપણે સાત મીંડામાં અને એની નીચે કેટલા છે નવ તો કેટલા મીંડામાં રંગ પૂરવાનો નવ મીંડામાં હવે આગળનો પ્રશ્ન જોઈએ દસ નું જૂથ બનાવી એકમ દશકની સંખ્યા લખો હવે અહીં સ્ટાર આપેલા છે તો આમાં આપણે દસ સ્ટાર નું એક જૂથ બનાવવાનું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો આપણે દસનું એક આવી રીતે જૂથ બનાવવાનું છે બરાબર દસનું જૂથ બનાવ્યું અને છૂટા કેટલા સ્ટાર છે બે બરાબર હવે અહીં દશકનો અંક લખવાનો દશક એટલે આપણે દસનો જૂથ કેટલા બનાવ્યા એક એટલે આ એક દશક અને છૂટા કેટલા છે આપણા બે સ્ટાર એટલે કે બે એકમ એટલે કેટલા સ્ટાર છે છે તેવી જ રીતે તમારે નીચે પણ કરવાનું હવે અહીં જુઓ આપેલ વસ્તુઓનું આકાર મુજબ વર્ગીકરણ કરો અહીં કેટલાક ચિત્ર આપેલા છે બોલ જોકરની ટોપી ચોરસ હાથ રૂમાલ પછી આ શું છે આપણે દિવાલ પર પેઇન્ટિંગ લગાવીએ ને તે છે કુદરતી દ્રશ્યનું પેઇન્ટિંગ છે આ પેન્સિલ છે અને આ તળબૂત છે અહીં નીચે ત્રિકોણ ચોરસ ગોળ લંબચોરસ આ ચાર આકારો આપેલા છે હવે અહીં પહેલો કયો આકાર છે ત્રિકોણ તો આમાંથી ત્રિકોણ આકારની કઈ વસ્તુ છે શોધો તો બીજા નંબર પર જો એની નીચે નંબર આપેલા છે ને તે તમારે જોવાના બીજા નંબર પર છે ને તો અહી નીચેના ખાનામાં બે નંબર લખવાનો છે બરાબર ચલો હવે આ શું છે ચોરસ તો ચોરસ આકારની વસ્તુ ક્યાં છે શોધો તો કયા નંબર પર ત્રણ નંબર પર અરે વાહ તો એની નીચેના ખાનામાં આપણે લખીશું ત્રણ બરાબર હવે આ શું છે ગોળ તો ગોળ આકારની કઈ વસ્તુ દેખાય છે તમને બોલ તો બોલ કયા નંબર પર આપેલો છે એક નંબર પર તો અહીં નીચે ખાનામાં કયો નંબર લખીશું એક હવે આકારની વસ્તુ તમારે જાતે શોધીને અહી નંબર લખવાનો છે હવે નવો પ્રશ્ન સરવાળા બાદબાકીના દાખલા ગણો તો આ શેનું ચિહ્ન છે વત્તાનું બરાબર તો બંને સંખ્યાઓના આપણે મીંડા કરવાના અને બધા મીંડા ગણીને નીચે લખવાના ઓછાનું એટલે કે બાદ બાકી તો એમાં આપણે શું કરીશું ઉપરની સંખ્યાના મીંડા કરવાના અને નીચેની સંખ્યાને તેમાંથી બાદ કરી નાખવાની એટલે કે મીંડા કાપી નાખવાના અને પછી જે જવાબ આવે તે નીચે ખાનામાં લખવાનો હવે અહીં છે પેટર્ન આગળ વધારો એક તીર સીધું છે બીજું તીર નીચે ઊંધું છે પાછું એની બાજુમાં ઉપર તીર છે એની બાજુમાં નીચે તીર છે તો હવે કયું તીર આવશે ઉપર બરાબર એની બાજુમાં કયું તીર આવશે નીચે આ રીતે તમારે ખાના પૂરા કરવાના છે એક જવાબ આપવાના છે પહેલો સવાલ છે ચિત્રમાં કેટલા બાળકો રમી રહ્યા છે ઓપ્શન છે પાંચ ચાર સાત અને બે તો આ ચિત્રમાં તમારે બાળકો ગણવાના છે કે કેટલા બાળકો રમે છે તેની પાસે તમારે ખરું કરવાનું છે હવે બીજો પ્રશ્ન છે હોડીમાં બેસવા માટે કેટલા પાટિયા છે તમને આ ચિત્રમાં હોડી દેખાય છે છે ને તો એમાં પાટિયા આપેલા છે તે તમારે ગણવાના અને અહીં જે સાચો જવાબ હોય ત્યાં ખરું કરવાનું છે ત્રીજો પ્રશ્ન છે ટેબલ ઉપર શું પડેલું છે તો ક્યાં છે ટેબલ ચિત્રમાં અહીંયા તો ટેબલ ની ઉપર શું પડેલું છે તે તમારે આ ઓપ્શનમાંથી શોધવાનું અને લખવાનું છે ગ્લાસ ચમચી અને જગ જે સાચો જવાબ હોય ત્યાં તમારે ખરું કરવાનું છે ચોથો સવાલ છે બાસ્કેટમાં શું દેખાય છે બાસ્કેટ છે ને ચિત્રમાં તેમાં શું દેખાય છે તમને નીચે જવાબમાં છે ઉંદર બિલાડી ફૂલ અને બચ્ચું તો શું હશે તે તમારે શોધીને લખવાનું છે હવે આ પ્રશ્નમાં છે વધારે વસ્તુના જૂથમાં રંગ પૂરો સામ સામે બે બોક્સમાં એક સરખી વસ્તુઓ આપેલી છે લોલીપોપ બોલ માછલી તો આ બંને બોક્સમાં જે બોક્સમાં વધારે લોલીપોપ હોય ત્યાં આપણે મનપસંદ રંગ પૂરવાનો છે બરાબર તો કેટલા છે બોક્સમાં એક બે ત્રણ અરે આ તો ત્રણ છે અને આ ચાર છે તો ચાર વધારે કહેવાય બરાબર તો આપણે આ ચાર વાળા લોલીપોપના બોક્સમાં રંગ પૂરીશું આ ચાર લોલીપોપ છે તેમાં તમારે તમારો મનપસંદ રંગ પૂરવાનો છે બરાબર તેવી જ રીતે આ કરવાનું છે અને માછલીવાળા ચિત્રમાં પણ તેવી જ રીતે કરવાનું છે જ્યાં વધારે હોય તે તે બોક્સમાં આપણે ચિત્રમાં મનપસંદ રંગ પૂરવાનો છે હવે અહીં આપણે લખવાનું છે ખૂટતો અંક લખો આઠ ઓછા બોક્સમાં કશું નથી લખેલું બરાબર સાત તો આઠ માંથી કેટલા બાદ કરીએ તો સાત રહે તે જવાબ આપણે અહીં ખાનામાં લખવાનો છે તેવી રીતે નીચે એટલે કે મીંડા પાડવાના અને બે મીંડા પાડવાના વત્તા છે એટલે બંનેના મીંડા પાડવાના અને બંને મીંડા ગણીને તેનો જવાબ અહીં લખવાનો છે હવે પહેલું જ બોક્સ ખાલી છે ઓછા બે તો કેટલી સંખ્યામાંથી આપણે બે બાદ કરીએ તો એક રહે તે તમારે અહીં બોક્સમાં લખવાનું છે હવે અહીં આ પ્રશ્નમાં છે કોયડા ઉકેલો પહેલો દાખલો છે મારી પાસે બે ફૂલ છે તો હું અહીં લખીશ બે મમ્મીએ મને ત્રણ ફૂલ આપ્યા તો બે નીચે હું કેટલા લખીશ ત્રણ તો બંને મળીને કેટલા ફૂલ થયા બંને મળીને એટલે બંને ફૂલને આપણે ભેગા કરી દેવાના છે તો કઈ નિશાની આવશે વત્તાની બરાબર હવે આ બંને ભેગા કરીને જે જવાબ આવે તે અહીં નીચે લખવાનો છે બરાબર તેવી રીતે નીચેનો બેજો દાખલો જોઈએ હની પાસે ચાર ચોકલેટ છે તો અહીં હું લખીશ તે દિશાને એક ચોકલેટ આપે છે એટલે હની પાસે ચાર ચોકલેટ છે તેમાંથી તે દિશાને એક ચોકલેટ આપી દહે છે બરાબર તો હની પાસે કેટલી ચોકલેટ રહે એટલે કે હની પાસે ચાર હતી તેમાંથી તેણે એક ચોકલેટ આપી દીધી એટલે એની પાસે ઓછી થઈ ગઈ ને તો સાનો દાખલો આવશે બાદ બાકીનો એટલે કે આપણે ઉપરની સંખ્યાના મીંડા કરવાના અને નીચેની સંખ્યાને તેમાંથી બાદ કરવાની હવે આ પ્રશ્નમાં નાની સંખ્યા ફરતે ત્રિકોણ કરવાનું છે અને મોટી સંખ્યા ફરતે ચોરસ બરાબર બે નવ અને અઢાર ચાલો કહો આમાં નાની સંખ્યા કઈ છે બે તો બે ની ફરતે આપણે ત્રિકોણ કરીશું અને મોટી સંખ્યા કઈ છે નવ કે અઢાર અઢાર તો એની ફરતે આપણે શું કરવાનું છે ચોરસ તેવી જ રીતે નીચે પણ દસ વીસ પાંચ તો નાની સંખ્યા કઈ છે પાંચ તો પાંચ ફરતે ત્રિકોણ અને આ બે માં મોટી સંખ્યા કઈ છે તો ફરતે ચોરસ તેવી જ રીતે તમારે આ નીચે ઓગણીસ બાર અને સોળ આપેલા છે તે જાતે શોધવાની છે નાની સંખ્યા ફરતે શું કરશો ત્રિકોણ અને મોટી સંખ્યા ફરતે શું કરશો ચોરસ તમારે જાતે કરવાનું છે જુઓ હવે આ પ્રશ્નમાં કેટલીક પ્રવૃત્તિઓના ચિત્ર આપેલા છે બરાબર તો એને આપણે ક્રમમાં ગોઠવવાના છે આ ચિત્રમાં તમારા જેવી છોકરી નાસ્તો કરે છે અહીં એની મમ્મી એને તૈયાર કરે છે આ ચિત્રમાં બ્રશ કરે છે આ ચિત્રમાં તે બસમાં બેસીને શાળાએ જાય છે આ ચિત્ર સવારે ઉઠે છે અને આ ચિત્રમાં તે નાય છે તો હવે આપણે સૌથી પહેલા શું કરીએ સવારમાં તો આ ચિત્ર પાસે એક નંબર લખવાનો આપણે શું કરીએ છીએ બ્રશ કરીએ છીએ તો આપણે બ્રશ પાસે બે નંબર લખવાનો બ્રશ કરીને આપણે શું કરીએ છીએ નાઈએ છે તો આપણે અહીં ત્રણ નંબર લખવાનો આપણે શું કરીએ છીએ મમ્મી પાસે તૈયાર થઈએ છીએ ને તો મમ્મી આપણને તૈયાર કરે બરાબર ને કપડાં પહેરાવીને માથું ઓળીને તો અહી આપણે ચાર કરીએ છીએ નાસ્તો કરીએ છીએ તો અહીં પાંચ નંબર અને નાસ્તો કરીને પછી આપણે સ્કૂલે જઈએ છીએ ને તો અહીં છ નંબર જોયું આ રીતે તમારે સરસ મજાના સુંદર અક્ષરે લખવાનું છે લખશો ને બાય બાય આપણે ફરી મળીશું